सिपाही नीचे उतरिया, डबल जोतो रही गया। गजब का आदमी है धवल ने थयू के आ मानस ने अपने साथ राखो। स्वार्थी मानस ने सारा मानसो पासे थी पोताना स्वार्थ ना काम कढ़ावाना विचार आवे। तमे मारी साथे आवशो? हा आवु ने। शू लेशो एनी बात पछी तमे शू आपो? धवले कीधु के जो मारी पासे 10,000 योद्धाओ छे अत्यारे, मारा 500 वाहन लईने निकळ्यो छु अने एक एक ने हूं दर वर्षे 1,000 सोना मोर आपू छु। भाई केल्क्युलेटर काढो तमारू, एक ने वर्षे 1,000 एवा 10,000 तो वर्षे केटला? 1 करोड़ थई। 1 करोड़ सोना मोर आपू छु। सिपाही के एम तो एक काम करो, आ 10,000 ने जेटलू आपो छो एटलू एक मने आपी दे। ये हालतो था हालतो वाणियो छु आवी रीतना पैसा नाखी देवा था हसे? अरे भाई काम लागीस क्यारेक तमने, बधी बात बराबर। एक काम करो, महीने 100 सोना मोर आपीस तमने। श्रीपाले कीधु मारे काई जोईतू नथी, मारे तो देश विदेश भमवू छे, तमारा वाण मां मने बेसाड़ी दो, बस बीजू काई जोईतू नथी। अने वाण चाल्या, भरूच थी निकलेला वाहन। ए काळमां नहीं, हजी 50-100 वर्ष पहला पण मोटा भागना अपना व्यवहार सेना थता था? वहाण वटा दरिया लाव। फ्लाइटो तो हमणे आवी छे, उड़वानुं तो तमे हमणे हमणे शुरू कर्युं, बाकी तो तरवानुं चालतुं हतुं, बराबर। सलाया बंदर थी सौथी पहलो हालारी गयो हतो, सलाया बंदर सेमा गयो हतो? ए वहाणमां गयो। हो पछी ओली कासमनी वीजळी हती, वीजळी नामनुं આખું ડૂબી ગયું, જેવું ટાઇટેનિક હતું ને, ટાઇટેનિક જેવી જ વીજળી નામની પણ એક આપણે ત્યાં વહાણ હતું કચ્છની અંદર, ડૂબી ગયું હતું પોરબંદર। આવા તો વહાણો આપણે તો ચિકાર ચાલતા હતા, ઘોઘાના બંદર થી એમ ઉભા રહ્યો ને તો સુરતમાં કૂતરું ફસે ને, ભરૂચમાં નહીં, દહેજમાં કૂતરું ફસે તો ઘોઘામાં હંભળાય। હવે તમે ગાડીમાં જાઓ તો ક્યારે પહોંચો? ઘોઘા થી દહેજ આમ સામે દેખાય, સામે ઘોઘા થી દહેજ, બધા બંદરો થી વેપાર ચાલતા હતા। મોતીસા શેઠ નો વેપાર વહાણ થી ચાલતો, ચાઇના જતા હતા એમના વહાણ, અફીણ ના ધંધા હતા। એ કાળે આર્યન જેવું નતું, તમે કહેશો મોતીસા શેઠ આ કરતા હતા, આજે એને ડ્રગ્સ તરીકે ઉપયોગ કરાય છે, ત્યારે ડ્રગ્સ નો ઉપયોગ નતો, દવા તરીકેનો ઉપયોગ હતો। તો હું એ કહું છું કે કાળમાં હજારો વર્ષોથી દરિયાનો વ્યવહાર વ્યાપાર ચાલ્યો છે અને બરાબર ભરૂચથી નીકળેલા વહાણ એક દિવસ ક્યાં આવ્યા? બબ્બરકોટ। બબ્બરકોટ ક્યાં આવ્યું ખબર છે? શું ના ભાદરવા સુદ એકમના તમે જે હાલરટું બોલો છો, છેલ્લે કઈ લાઈન બોલો છો? બિલ્લી મોરા નગરે, આનું જૂનું નામ શું? બબ્બરકોટ। શ્રીપાળ રાજા છે ગુજરાતના બબ્બરકોટ સુધી આવ્યા હતા, બિલીમોરામાં આવ્યું, વહાણ લાંગર્યા, આજે છે તે દરિયો છે, વહાણ લાંગર્યા, એટલે ત્યાંનો રાજા હતો મહાકાળ, એના સૈનિકો આવી ગયા, ચલો ટેક્સ આપો ટેક્સ આપો ટેક્સ આપો। કોઈ પણ બહારનું વહાણ આવે એટલે પેલાના કાળમાં શું હતી? કર ભરવાનો ટેક્સ। ધવલના સૈનિકો હતા ને 10,000, એમને થયું આને વળી હું ટેક્સ આપવાના, મફતમાં આવે છે, યુદ્ધ ચાલુ કર્યું। હવે આની પાસે 10,000, ઓલા આવ્યા હતા કેટલા? 100 જણા, જાય નાઠા રાજાને વાત કરી કે આ તો અમને ટેક્સ તો નથી આપતો, ઉલટાનો યુદ્ધ કરવા આવી ગયો। રાજાએ પોતાનું સૈન્ય લઈને ઉપડ્યો, ધવલની સાથે યુદ્ધ શરૂ થયું। શ્રીપાળ તો ક્યાં બેઠા છે? વાણમાં। હીરો તો બેઠ કે દેખ રહા હૈ પૂરા તમાશા। હવે યુદ્ધ શરૂ થઈ ગયું, ધવલના સૈનિકો જાય નાઠા, 10,000 સૈનિકો, 500 આમ ભાગ્યા, 500 આમ ભાગ્યા, 500 આમ, શું? ધવલને પકડ્યો, એક લાકડાના બાંબુ સાથે બાંધ્યો, માથું નીચે પાગ ઉપર,
કચકચાવી. અને પછી રવાનો થઈ ગયો રાજા. અબ હીરો બહાર આયા.